नमस्कार विद्यार्थी मित्रों, मिनी मंदिर माध्यमिक शाला डायरी बी आर क्या साहेब आज धोरण 10 की अंदर चैप्टर नंबर 4 जे छे भारत नो साहित्यिक वारसो एमा आज आगळ आपणे भणशुं। अगाउना वीडियो में भाषा साहित्य नी वात करी थी आपणे कि माणसे पोताना विचारो પોતાના ભાવો અને લાગણીઓ ઉર્મિઓ અન્ય માનવી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે કેટલા મહત્વના હાવભાવો સંકેતો ચિત્રો વગેરેનો આશરો લીધો હતો, કેટલાક ધ્વનિઓનો પણ ઉપયોગ કર્યો હતો, કેટલીક બોલી કે લિપિઓનો પણ ઉદ્ભવ થયો હતો। આમ આ લિપિના ઘડતરમાં ભાષાનું વિશેષ યોગદાન કહી શકીએ, પણ સમયાંતરે પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે ભાષા મહત્વનું માધ્યમ કીધું છે। ભાષા સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન પણ થવા પામ્યું છે। પ્રાચીનકાળની ભારતના સાહિત્ય ક્ષેત્રે જોઈએ તો ખાસ કરીને વૈદિક સાહિત્ય, પ્રશિષ્ટ સાહિત્ય ઉપરાંત ત્રીજું જે કહે છે લોકબોલી લોકભાષામાં રચાયેલું સાહિત્ય, આવું ત્રણ પ્રકારનું સાહિત્યની વાત કરી હતી। ભાષા સાહિત્યની વાત આવી હતી, પ્રાચીન ભારતના સાહિત્યમાં વેદોની વાત આવી હતી। વેદોનો અર્થ થાય છે જ્ઞાન, વેદો ચાર કીધા છે ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ, આ ચાર વેદોની વાત કરી હતી। ત્યાર પછી ઉપનિષદોની વાત કરી હતી, બ્રાહ્મણીય ગ્રંથોની વાત કરી હતી, અરણ્યકોની વાત કરી હતી, વેદાંત એના વિશે વાત કરી હતી। આ સિવાય રામાયણ મહાભારત વિશ્વના જે મોટા મહાકાવ્યો કહી શકીએ આપણે, આ બે મહાકાવ્યોની વાત કરી હતી ખાસ કરીને। આ સિવાય સંસ્કૃત સાહિત્ય, બૌદ્ધિક સાહિત્ય અને છેલ્લે વાત કરી હતી ગુજરાતી સાહિત્ય, આવા અલગ અલગ સાહિત્યની વાત કરી હતી। આજે આપણે જે મુદ્દો લઈને તમારી સામે આવ્યા છીએ એ મધ્યકાલીન સાહિત્ય ચેપ્ટર નંબર 4ની અંદર એની વાત કરીશું આપણે। ઉત્તર ભારત મધ્યયુગીન સમયમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી હતી। આ યુગમાં કાશ્મીરના બે મહાન ગ્રંથો લખાયા હતા, જેમાં પહેલો સોમદેવનો કથા સરિતા સાગર અને બીજો કવિ કલહનો રાજતરંગિણી નામના ગ્રંથ લખાણો હતો, જેમાં રાજતરંગિણી ગ્રંથ જે છે એ આખો કાશ્મીરનો ઇતિહાસ આલેખન આ ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે। સાચા અર્થમાં ભારતનો સર્વપ્રથમ કોઈ ઐતિહાસિક ગ્રંથ હોય તો આ ઐતિહાસિક ગ્રંથ છે રાજતરંગિણી। આ સમયે બીજી એક મહત્વની બાબત એ હતી કે જયદેવનું ગીતા ગોવિંદ છે, જેની ગણના પણ સંસ્કૃત સુંદરમાં સુંદર કાવ્યગ્રંથોમાં થાય છે। આ સમયે અપભ્રંશ થયેલી ભાષાઓ આધુનિક ભારતીય ભાષાનો વિકાસ પણ શરૂ થયો। કવિ ચંદ્રબદરાય રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કહેશું। પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યનું વર્ણન પણ એમાં છે। આ સિવાય હિન્દી સાહિત્યની વીરગાથાઓ યુગનો પ્રારંભ થયો। આ સમયે દક્ષિણ ભારતીય સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય હતું। આ સમયે દ્રવિડપુરી ભાષામાં વિવિધ વિકાસ થયો, જેમાં થોડા સમય સુધી કન્નડ સાહિત્ય જેની જૈન ધર્મ પર ગાઢ અસર કરતા કવિ પંપાએ આદિપુરાણની રચના પણ કરી। સોળમા જન્મ થતા જીવન આલેખ્યું શાંતિ પુરાણ કવિ પુનાએ તૈયાર કરી, ઉપરાંત કવિ રન્નાએ અજિતનાંદ પુરાણ નામની કૃતિ રચી। આ યુગમાં કવિ પંપા પુના અને રન્ના પ્રારંભિક કન્નડ સાહિત્યને ત્રિપુટી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ સિવાય કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના પણ કરી હતી, ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ લખાણ હતું। ભારતીય ભાષાના વિકાસમાં જોઈએ તો સાહિત્ય કૃતિની રચનામાં દિલ્હી સંસ્કૃતના વેગની બની હતી હિન્દી ભાષા, જેના બે સ્વરૂપ હતા હિન્દી ભાષાના, એક વ્રજ બોલી અને બીજું ખડી બોલી જેને કહીએ છીએ, જે સાહિત્યક રચનાઓમાં વિનિયોગ થયો। આ બંને ભાષામાં અનેક ભક્તિગીતો રચાયા હતા, હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષાઓમાં ઘણી બધી વીરગાથાઓ પણ લખાય। અલ્હા ઉદલ બિશમદેવ રાસો સમય વિખ્યાત વીરગાથાઓ પણ છે। આ ઉપરાંત આધુનિક ભારતીય ભાષાઓમાં સાહિત્ય શરૂઆત મુલા દાઉદનો ગ્રંથ ચંદ્રાય અવધિ ભાષામાં શું જૂનો ગ્રંથ મનાય છે, જોકે પ્રાચીન ગ્રંથો ભારતનો ભાષી હજુ પણ આ સમય સંસ્કૃત ભાષાઓમાં પણ રચાતા। ફારસી ભાષા દિલ્હી સુલતાનોની એક રાજભાષા હતી એમ કહી શકીએ આપણે। સાહિત્ય અસરરૂપે ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં થયેલો જોવા મળે છે। આ યુગમાં અનેક ઇતિહાસકારો જિયાઉદ્દીન બર્ની તરીકે ફિરોઝની રચના કરી, ખલજી અને તુઘલક વંશના રાજનું વિસ્તરણ વિવરણ કરવામાં આવ્યું, રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાંદરી નામનું ગ્રંથ પણ લખ્યું। અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે,
उमेर कुसुम एक कवि एक इतिहासकार एक रहस्यवादी संत संगीतकार का सुप्रसिद्ध प्रसिद्ध हजरत निजामुद्दीन औलिया आ उमेर कुसुम ना गुरु होता महतरी कृति का आशिका नू सितिया किरात सदाय को समावेश था इसी आ उपरांत कहीं घना काव्य ग्रंथों पर लिखा पोते भारतीय और गर्व अति भारत पृथ्वी पर नू उमेर कुसुम स्वर्ग मानते हो पोतरा पुस्तक में भारत वातावरण सुंदरता इमारत को लेना पुष्कर वखान उमेर कुसुम कर પોતે દર્પણ માનતો હિન્દુ ધર્મનું સાતત્વ ઇસ્લામ ધર્મ સાથે મળતું પણ આવે સાથે જ દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષા હિન્દી પણ ભાષા પોતે કહેતો હતો પોતે માતૃભાષા ગણાવે છે આ ભાષા અનેક કવિતાઓ લખી હિન્દી ભાષા સાથે ભેગી કરી દ્વિભાષી ચોપાયો દુહાઓ પણ એને લખ્યા હતા તેને સૌ કરીને સ્વસ્થ પરંપરા સદીઓ સુધી ચાલુ પણ રહી પ્રાદેશિક ભાષા અનેક સાહિત્યમાં સાંસ્કૃતિક વેગાત્મક ભક્તિમાર્ગ સ્વરૂપ ભાષા ઉદ્દેશ આપ્યો કબીર જવાની સિંહ કવિઓ પણ સમાવેશ થાય છે ભોજપુરી રૌદી હિન્દી ભાષામાં મુખ્ય બોલીઓ હતી કબીરની રચના મુખ્યત્વે સંધુબળી બોલવામાં દોહરા લોકશાહી અંગ બન્યા મલિક મોહમ્મદ જાયસીની અવધિમાં પદ્માવતનું મહાકાવ્ય લખ્યું ઉપરાંત કૃષ્ણને પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ આ સમયે હિન્દી ભાષામાં લખાયેલો હતો આ યુગ હિન્દી ભાષાનો બીજો કવિ પણ થયા છે હિન્દી ઉપરાંત બીજી ભાષાઓ પણ ઘણું બધું સાહિત્ય લખાણું હતું જેમાં બંગાળના સુતાને પ્રસિદ્ધ રહી પૃથ્વીવાસ બંગાળીમાં રામાયણ પ્રસિદ્ધ કવિ ચંદ્રદાસે શિકરો ગીતો લેખા બંગાળમાં સત્યચૈતન્ય ભક્તિ ગીતો લેખા ઉપરાંત નરસિંહમહેતા ગુજરાતીમાં નામદેવ એકનાથ મરાઠીમાં ભક્તિ ગીતો લેખા જીનાવડીને આશરે કાશ્મીર મહાભારત રાજકારણ અનેક સંસ્કૃત સાહિત્ય ફારસી ભાષા અનુવાદ પણ કરાવ્યો વિજય સમ્રાટ સંસ્કૃત ભાષાનો વિકાસ થયો છે તેલુગુ સાહિત્યનો વિકાસ મહત્વપૂર્ણ કહી શકીએ વિજયનગર મહાનસભા કૃષ્ણદેવ તેલુગુ સંસ્કૃત લેખક હતા તેણે અમુક પલ્લીલ્યા રચના પણ મુગલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓનો પણ સાહિત્ય ક્ષેત્રે સારો વિકાસ થયો છે એમાં પ્રથમ મુગલ અકબરે તુર્કી ભાષામાં તુર્કી બાબરી નામની આત્મકથા લખી હતી જેને ફારસીમાં બાબર નામાં ભાષાંતર કરવામાં આવ્યું હતું હુમાયુન બેન ગુલબદને બેગમે હુમાયુન નામનું લખ્યું જહાંગીર તુર્કી જહાંગીર નામની તે આત્મકથા લખી ઔરંગઝેબ પર સિદ્ધાંત લેખક હતો છેલ્લા મુગલ સમય બાદશાહ ઝફર પર એક સારો મુદ્દો કવિ પણ તુલસીદાસ સુદાસ હિન્દી ભાષાના મહાન સાહિત્યકાર હતા કવિ કેશવદાસ સૂર્યમણે વિરલ વિષય ઉપર સાહિત્ય રચી દોહરા દેશના ઘણા મોટા પ્રસિદ્ધ પણ આ સિવાય ફારસી ભાષામાં અનેક ગ્રંથ પુસ્તકો લખાણા હતા આઈ અકબરી અને અકબર નામ લખ્યું આઈ અકબરી ભારતીય રીતિવાચો શિષ્ટાચાર ધર્મદર્શન આર્થિક સ્થિતિ જીવનના લગભગ તમામ પાસાઓ વિશે વર્ણન કર્યું ઐતિહાસિક તરીકે આ ગ્રંથો પણ મૂલ્યવાન છે અબુલ ફઝલે ફેજી ફારસી ભાષા મહાન કવિ હતો સંસ્કૃત ઘણા ફારસી અનુવાદ કર્યા અકબર તો મહાભારત રામાયણ અથર્વવેદ ભગવદ્ ગીતા પંચ જેવા ગ્રંથો અનુવાદ માટે અલગ ખાતાની સ્થાપના કરી હતી અકબરના સમયમાં ઇતિહાસ ઘણા બધા ગ્રંથો લખાણા આમ મધ્યયુગ વિશે મહત્વની ઘટના ઉર્દુ ભાષા જન્મી નવી ભાષાઓ સાહિત્ય દ્રષ્ટિએ સમૃદ્ધ એવી આધુનિક ભાષા હરળ હતી આ ભાષામાં હોલી મીરદર મૃતકી મીર નજીર અકબરાવાદી અસદુલ ખાન ગાલિબ જેવા મહાન કવિઓ પણ થઈ ગયા 18મી સદીમાં ઉર્દુ અત્યંત વિકાસ થયો સંસ્કૃતના મોટાભાગના ઇતિહાસ ગ્રંથો ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું ઉપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગ્રંથો પણ તૈયાર થયા જેમાં મોહમ્મદ હુસેન આઝાદ દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ લેશું અહીંયા મધ્યકાલીન સાહિત્યની અંદર ખાસ કરીને અલગ અલગ ભાષામાંથી સાહિત્ય લખાણું છે એનો મોટાભાગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે ભારતીય મહત્વની પ્રાચીન વિદ્યાપીઠોની વાત કરી છે સૌથી નાલંદા વિદ્યાપીઠ બિહારના પાટણ જિલ્લાની અંદર ખાસ કરીને જ્યાં આવેલી છે ભારતની પ્રાચીન વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ તક્ષશિલા ત્યાર પછી વારાણસી વલ્લભી ચાર વિદ્યાપીઠની વાત આવશે અહીંયા સૌથી નાલંદા બિહારના પાટણ જિલ્લામાં બડગામ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે ભારતીય સાહિત્ય બૌદ્ધ અને જૈન પરંપરાનું નાલંદાનું મહત્વ હતું
प्राचीन विद्यापति महावीर स्वामी चौथ चतुर्मास क्रिया अवती स्थल जयंती तिथि को बड़े महत्व बनियो पांचवी सदी में कुमार गुप्त आया है विचार बिहार बंदा आया हो या नालंदा को सिर्फ बिहार हो हजार वर्ष पहले की ग्रंथ अमूल्य भंडार अर्थात नालंदा विद्यापीठ भारतीय संस्कृति में एक तीर्थधाम मतु देश विदेश का विद्यार्थी अभ्यास करो बट आता यहाँ महान मुसाफर युवान स्वामी पर यहाँ मेरे आज पर महान विश्व विद्यालय में खंडेरों में जवाब मरे से खंडेरों प्रताप प्रताप प्रदेश में भव्य संस्कृति एक चाकी बन जाए से नालंदा में भली बाहर का विद्यार्थी आदर्श विद्यार्थी गणा तो हो ईस्वी पांचवी अग्ञानी से दिन यहाँ नालंदा सर्वश्रेष्ठ स्थान हो भारत विश्वभर में सर्वश्रेष्ठ गणा था ग्रंथालय में तक्षशिला नालंदा विद्यापीठ में आवेला ग्रंथों अभ्यास विश्व माटे देश विदेश का विद्यार्थी वहाँ पर आता हम युवान स्वांग सत्ता वस्त्र के ग्रंथों को पता साथ ही चीन नहीं हो युवान स्वांग ने मुलाकात सबकी स्थिति मिली दिया कि महान विद्यार्थी सात मोटा खंडो होता व्याकरण में थोड़ा सो खंड था विद्यार्थी भरवा माटे खास मोटो बांधवा में होता विद्यार्थी निर्वा माटे गामना दान मूल्य हो तो गाम ने आओ विद्यार्थी भोजन वस्त्र बिना मूल्य आप यहाँ ग्रंथालय को विस्तार धर्मगत तरीके ओखा तो पांचवी अध्यापी श्री सुनी नालंदा ख्याति सुप्रसिद्ध विद्या केन्द्र तरीके पर तक्षशिला विद्यापीठ वर्तमान पाकिस्तान में आवेला रावलपुर पश्चिम रावल तक्षशिला विद्यापीठ थी प्राचीन भारत की गांधी राजधानी थी आ विद्यापीठ में 64 विद्याओं शिक्षण आप तक्षशिला विद्यापीठ केन्द्र 64 अभी मोटाभागे विद्यार्थी गुरु आश्रम में रही अभ्यास करता था बुद्धिजीवी सीख कहीं हरिवंदा पाठों सीखे अपना दंत प्रसाद गुरुराम जनरल राम भरत पुत्र पर अनापति पर युवान मानवा आवे આમ સાતમી સદીમાં મહત્વનું વિદ્યાકેન્દ્ર તરીકે જાણીતું બન્યું છે તક્ષશિલા વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તે વિષયમાં શિક્ષણ આપવામાં આવતું હતું શિક્ષક વિષય પ્રમાણે ગુરુકુલના વિદ્યાર્થીઓ ભણાવતા સ્થાપન શિક્ષક પાસે લગભગ 20 વિદ્યાર્થી ભણતા વારાણસી રાજગુરુ મૂર્તિના ઉજ્જૈન જેવા ઋતુનગરના વિદ્યાર્થીઓ શિક્ષણ માટે આવતા હતા વારાણસી રાજકુમારે પણ શિક્ષણ લીધું હતું કૌશલના રાજા પ્રસન્નજીત યાદવ શાસ્ત્ર પણ રાજીનીતિ કોટલીએ પણ અહીંયા શિક્ષણ લીધું હોવાનું માનવામાં આવે છે અહીંયા તક્ષશિલા નિતર જે શિક્ષણ હતું એમાં ખાસ કરીને વિદ્યાર્થી ગુરુનો ઘરે ભણતા હતા વેદ શાસ્ત્રીય ગજવિદ્યા ધનુવિદ્યા વ્યાકરણ તત્વજ્ઞાન યુદ્ધવિદ્યા ખગોળ જ્યોતિષ વગેરે શિક્ષણ આપવામાં આવતું ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય ગુરુ ચંદ્રગુપ્ત મૌર્યનું અહીંયા પણ શિક્ષણ લીધું હતું વારાણસી કાશી વિદ્યાપીઠની વાત કરી છે વારાણસી યાત્રા જેમ પ્રસિદ્ધ ઈશ્વર પૂર્વ શાસ્ત્રીય ભારતના પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું ઉપનિષદ કાળમાં પણ આર્ય સંસ્કૃતિ ધર્મ કેન્દ્ર વિકસ્યું હતું રાજા અજાચકનો ઉપનિષદ કાળમાં પણ તત્વજ્ઞાન વિદ્યાનો પોષક હતા વ્યાસ શ્રેષ્ઠમાં અહીંયા મહર્ષિ વેદ વ્યાસે આશ્રમમાં અહીંયા બળ ઉલ્લેખ પણ છે ભગવાન બુદ્ધે પોતાના પ્રચાર માટે વારાણસી પસંદગી ઉતારી હતી આદિશંકરે જેવા સમર્થ તત્વજ્ઞાન પણ લીધા સિદ્ધાર્થની સ્મૃતિ માટે કાશી જવું પડ્યું હતું ચૈતન્ય મહાપ્રભુ પૃષ્ઠમાં વલ્લભચાર્ય પણ વિશ્વ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીંયા મેળવી હતી પંજાબ વિભાગનું સ્થાનકર રોપણી ત્યાર પણ કાશી થોડા પર્વ કાશી કાશ્મીર દિવસે હતા રાજા રાજકુમારો પણ એવું શિક્ષણ માટે આવતા સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસી સાગરના પ્રસિદ્ધ વિદ્યાધામ પણ બન્યું છે છેલ્લી વિદ્યાધામ સમલભી વિદ્યાપીઠ ઈસવીસન 7મા શતકમાં ગુજરાતના વિદ્યાધામ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર ગણાતું હતું વલ્લભી વિશાળ અત્યંત વિદ્યાધામ માત્ર વૈશ્વ તાત્કાલિક શાસકો નાગરિક મોટો કાળો હતો સાતમી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થી રહેતા હતા વલ્લભી ત્યાં બૌદ્ધ ધર્મના વિનાયક પ્રથમ કેન્દ્ર હતું 7મા શતકની મધ્ય પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યા સ્થિતિમાં ગુણમતી વલ્લભી ગુરણ્યો આચાર્ય હતા દૂર દૂરના ગંગાયમના મેદાનો વિસ્તાર વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા ચીન પ્રવાસી ઇચ્છુકને નોંધ્યું વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ નાલંદા સ્પર્ધામાં પણ હતી વલ્લભી એક રાજધાની આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું ઈસવીસન 480 ઈસવીસન 750 વલ્લભી હિંસક મૈત્ર રાજવીઓ પણ વિદ્યા વિદ્યા મહાન આશીર્વાદતાઓ હતા અને બાબત ગંગાલય પણ છે મૈત્રક વંશના રાજવીઓ બોધ ન હતા સનાતન સત્તા પણ આ સંસ્થાને એ લોકો ઉપયોગી તો મદદ પણ બનતા હતા 1775માં અકબરોએ આરવના આક્રમણ કર્યું મૈત્ર પરાજિત થયા વિદ્યાપીઠ બંધ પડી અને પ્રસિદ્ધ વિદ્વાનો દરવાજા પર રાખવામાં હતા વિદ્વાનો રાજ સંસ્થાનો આદિત્ય પાલિત્ય દાખલ ગાયકો ઉચ્ચ અધિકારો પણ પ્રાપ્ત કર્યા હતા આ જાણીતી વિદ્યાપીઠો હતી ભારતની જ્ઞાનની આરાધના તથા વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ સમયે વિશ્વમાં આ વિદ્યાપીઠો સુપ્રસિદ્ધ હતી વિદ્યાપીઠમાં દેશ વિદેશના અભ્યાસના વિદ્યાર્થીઓ આવતા હતા સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ પણ ગણાતી હતી લગભગ પ્રત્યેક વિદ્યાર્થીનું શિક્ષણ વિદ્યાસાગરનું શિક્ષણ અપાતું હતું બધી વિદ્યાપીઠનો વિભાવ રાજાઓ અને શ્રેષ્ઠી વાગના દાનમાંથી હકીકતમાં સમાજની પણ આ વિદ્યાપતિની કૃતિ એક નિષ્ઠા પણ દર્શાવે છે આમ ભારતીય વિદ્યાકલા અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી વિશ્વવિખ્યાત અને યુનિવર્સિટીઓ પણ કહેવામાં
આવતી હતી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 4 જે છે ભારતીય સાહિત્ય વારસો એમાં ખાસ કરીને પ્રાચીન અર્વાચીન મધ્યકાલીન સાહિત્ય વારસો જે અલગ અલગ જે ભાષામાં લખાયો છે એની વાત કરી છે અને ખાસ કરીને કહી શકાય ભારતની મહત્વની ચાર વિદ્યાપીઠો જે છે નાલંદા વિદ્યાપીઠ તક્ષશિલા વિદ્યાપીઠ કાશી અને વારાણસી અને ચોથી ગીરી છે વલ્લભી વિદ્યાપીઠ કે જે એક સમયે જેના આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠોનું એવું નામ પણ આપવામાં આવ્યું હતું કે જેમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા તમામ વિદ્યાપીઠની અંદર મોટા ભાગે વિદ્યાર્થીઓ ત્યાં રહી અને શિક્ષણ લેતા હતા બીજી વાત કે વિદ્યાર્થીઓની જે પસંદગી અનુકૂળ આવે તેવું શિક્ષણ જે આપવામાં આવતું હતું અને અહીંયા વિદ્યાર્થીઓ કોઈ પણ જાતનું ફી વગર ખાસ કરીને અહીંયા વિદ્યાર્થીઓની અંદર રહી મફતમાં અભ્યાસ કરાવવામાં આવતો હતો ખાસ કરીને જે સંસ્થા ચલાવવા માટે વિદ્યાર્થીઓ ચલાવવા માટે રાજાઓ દાનવીઓ શ્રેષ્ઠીઓ જે દાન આપતા અથવા આજુબાજુ ગામના લોકો દ્વારા આજુબાજુ ગામમાંથી મોટા મોટા અનાજ એકઠું કરી અને આ વિદ્યાપીઠો ચલાવવામાં આવતી હતી ખાસ કરીને ભારતના શિક્ષણ ક્ષેત્રે જો સૌથી વિશેષ યોગદાન કહી શકતા વિદ્યાપીઠો પણ પાયામાં રહેલી છે જેણે ભારત અને વૈશ્વિક સ્તરે આંતરશિક્ષણ આપી જઈને કહીએ છીએ ખાસ કરીને વિદ્યા કલા અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી જો કોઈ વિશ્વવિખ્યાત યુનિવર્સિટી હોય તો આ યુનિવર્સિટી ગણી શકીએ આ વિદ્યાપીઠો કે જે આજે આ ખંડેરાળતમાં છે નાલંદા વિદ્યાપીઠ જે છે બિહારની અંદર એટલે ખંડેરાળતમાં જોવા મળે છે પણ આજે પણ દેશ વિદેશના પ્રવાસીઓ આ ખંડેરાળત વિદ્યાપીઠની મુલાકાત પણ હોય છે એવી રીતે તક્ષશિલા વિદ્યાપીઠ કાશી વારાણસી જેના ખાસ કરીને શિક્ષણ માટે આવતા અનેકવિધ અને એમને ખાસ કરીને કહે છે કે વિદ્યાપીઠની અંદર રાજાઓના રાજપુત્રો પણ અહીંયા શિક્ષણ લેતા હતા એમાં ઉલ્લેખ કરવા માટે ખાસ કરીને કે વારાણસી રાજકુમારો પણ શિક્ષણ લીધું હતું આ સિવાય કૌશલ રાજા પ્રસંગજી વ્યાકરણશાસ્ત્રી પ્રાણી અને રાજેન્દ્રના કુટુંબીએ પણ અહીંયા શિક્ષણ લીધું હોવાનું માનવામાં આ સ્વચ્છશીલ વિદ્યાપીઠની અંદર આવા મહાન વ્યક્તિઓ વિદ્વાન વ્યક્તિઓ પણ શિક્ષણ પ્રાપ્ત થયું હું કહી શકીએ આમ ભારતની અંદર શિક્ષણ જે પાયામાં કહી શકીએ આવી વિદ્યાપીઠો કે જેણે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે શિક્ષણની જ્યોત પ્રગટાવી અહીંયા કોઈ પણ જાતના જાતના ભેદભાવ પર તમામ લોકોને દેશ વિદેશના તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આવતા હતા અને આને લીધે આ વિદ્યાપીઠો જે છે વિશ્વવિખ્યાત જે થઈ છે એવું પણ આપણે કહી શકીએ અસ્તુ